ખાસ મોટા અને એ પણ નથી, પરંતુ અત્યારે અમારો જે 15 મીટરનો ટીપીનો રોડ અહીંયા ઉમિયા વિજય ટીપી રોડને મળે છે, એ રોડ માટે અમે 2020થી નોટિસો આપેલી હતી. અગાઉના તો દબાણો દૂર કરે, પણ આ લોકોને વારંવાર નોટિસો આપવા છતાં પણ અમારે જે 3 મીટરનો જે રોડ ખુલ્લો કરવાનો છે એ જગ્યા આ લોકો ખુલ્લી નહોતા કરતા, એટલા માટે અગાઉ પણ અમે આ નોટિસ આપેલી હતી. અને હવે એ અમારે 3 મીટરનો આખો રોડ ખુલ્લો કરવાનો છે. એવા એકાદ બે દબાણ છે, અને બાકીના જે અસ્થાયી દબાણો હોય કે જે મામલતદારશ્રી અને સિટીઝન સુપ્રિન્ટેન્ડન્ટશ્રી આવશે અને એમની જગ્યામાં બતાવશે, તો એ પણ જગ્યાઓના દબાણો ખુલ્લા નગરપાલિકા સહકાર આપીને કરી દેશે. જે પ્રમાણે આ વિસ્તારની અંદર શોભાયાત્રા દરમિયાન હિંસા થઈ હતી, એ સ્થળ ઉપર દબાણ આપવામાં આવ્યું છે. ના, એ વખતે હું તો રજા ઉપર હતો 20 દિવસ, એટલે એ બાબતે શું થયું તે મને ખ્યાલ નથી. અગાઉ આ પ્રક્રિયા હું 2 મહિના પહેલાં પણ કરવાનો હતો, પણ હું રજા ઉપર ગયો એ દરમિયાન આ રહી ગયું હતું, એટલે બાકી આ પ્રક્રિયા સતત ચાલતી જ હતી. એમાં કોઈ આ અગાઉ થયેલાના ભાગરૂપે કરવામાં આવ્યું એવું કંઈ નથી. કેટલી નોટિસ આપી સાહેબ? અગાઉ રોડ ઉપરના જેટલા દબાણો તમામને આપેલી હતી, આ જમાત કસ્બાવાળાની જે દુકાન છે એ લોકોને પણ નોટિસ આપેલી છે. દબાણો જટવામાં આવી રહ્યા છે કે માત્ર રોડ બનાવવા માટેની કાર્યવાહી? બંને સાથે, રોડ બનાવવો હોય, રોડ ખુલ્લો કરવો હોય તો દબાણ તો હટાવવું જ પડે.